હવે ધોરણ સાતની અંદર સ્વાધ્યાય 1.4 પુસ્તક સંખ્યા આગળ આપી દીધેલી છે. દાખલો 6 આમ તો તમને હોમવર્કમાં ગણવા આપેલો છે, તેમ છતાં આ દાખલો અઘરો લાગે છે એટલે આપણે એને થોડો જોઈએ. છઠ્ઠો દાખલો છે, સંખ્યા આગળ આપી દીધેલી છે. વર્ગ પરીક્ષામાં વત્તા 3 ગુણ સાચા જવાબ માટે, એટલે પહેલા લખો સાચા જવાબના ગુણ. સાચા જવાબના ગુણ પ્લસ 3. બીજું છે ખોટા જવાબના માઇનસ 2 ગુણ. તે લખવાનું ખોટા જવાબના ગુણ માઇનસ 2, સાચા જવાબના પ્લસ 2, આ પ્લસ 3, ખોટા જવાબના માઇનસ 2. અહીં તમને એવું કહે કે કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્નો ન કરવામાં આવે, એટલે કે કોઈ ક્વેશ્ચન છે એનો પ્રયત્ન જ નથી કર્યો, છોડી દીધો, તેના એક પણ ગુણ આપવામાં આવતા નથી, મતલબ કે શૂન્ય. પહેલો નંબર છે, રાધિકાએ વાત કરી છે. રાધિકા 20 ગુણ મેળવે. રાધિકાના કુલ ગુણ 20. બીજું સાચા જવાબ, તેણે 12 સાચા જવાબ આપ્યા, 12 સાચા જવાબ. તો સાચા જવાબની સંખ્યા, 12 સાચા જવાબ આપ્યા, તો 12 સાચા જવાબના ગુણ. હવે સાચા જવાબ માટે દરેક ક્વેશ્ચનને 3 ગુણ મળે, એટલે 12 × 3 તો 12 તારી કેટલા થશે? 36 ગુણ મળશે. તો હવે તમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ખોટા જવાબ કેટલા થાય? તો અહીં આપણે થાય કે ભાઈ રાધિકાના કુલ ગુણ બરાબર રાધિકાના સાચા જવાબના ગુણ વત્તા રાધિકાના ખોટા જવાબના ગુણ. હવે રાધિકાના કુલ ગુણ કેટલા છે? 36. સાચા જવાબના ગુણ કેટલા છે? સાચા જવાબના કુલ ગુણ 20 છે ભાઈ, સાચા જવાબના ગુણ 36 છે, રાધિકાના ખોટા જવાબના બાકી છે. તો રાધિકાના ખોટા જવાબના ગુણ એ શોધવાના છે. તારે સૂત્રનો કરતા બનાવી, તો હવે રાધિકાના ખોટા જવાબના ગુણ તો 20 − 36 થવાના. તો 20 − 36, 36 માંથી 20 ગયા, એટલે કેટલા છે? −16 રહેશે. તો કેટલા જવાબ ખોટા? કેટલા જવાબ? આ તો રાધિકાના ખોટા જવાબના ગુણ મળ્યા, કેટલા જવાબ? તો રાધિકાના ખોટા જવાબની સંખ્યા, બે ખોટા જવાબ માટે તમને કેટલા ગુણ મળે છે? −2. તો ખોટા જવાબની સંખ્યા −16/-2, બંને માઇનસ માઇનસ છે, એટલે 16/2 એટલે 8. ખોટા જવાબની સંખ્યા કેટલી મળશે? 8. આ એક જ આ દાખલાનો એક જ પોઈન્ટ છે, હજી બીજો પોઈન્ટ એના પછીના ની અંદર આવશે.